બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ચોરીના બનાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ધાનેરા તાલુકામાં મકાન, મંદિર, શાળા, દુકાન કે પછી યુદ્ધ મંડળની તમામ જગ્યાએ ચોરીના બનાવો બની ચૂક્યા છે. એક કદાચ ચોરીના બનાવને બાદ કરતાં મોટાભાગની ચોરીનો ભેદ ઉકેલવામાં ધાનેરા પોલીસ અસફળ રહી છે. ધાનેરા તાલુકામાં વર્ષ 2021માં ચોરીના બનાવની શરૂઆત ગત શનિવારે ધાનેરા તાલુકાના સાંકળ ગામથી થઈ હતી. પૌરાણિક સાંકળ ગામના નકળમ ભગવાનના મંદિરે અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી નકળમ ભગવાનના ચાંદીના ઘોડા સાથે દાનપેટીમાં પડેલી રોકડ રકમની ચોરી કરી 5 જેટલા ઈસમો આરામથી નીકળી ગયા હતા. અને ત્યારે અને આજે સવારે એક અઠવાડિયા પછી રવિવારે પણ તસ્કરોએ પોતાનો નિયમ જાળવી રાખી ધાનેરા પોલીસને પડકાર ફેંકી ધાનેરા શહેરમાં આવેલા 2 અલગ અલગ સોસાયટીના 5 મકાનોમાં હાથફેરો કર્યો છે. ધાનેરા શહેરમાં આવેલી ગોકુળનગર સોસાયટી જાણે તસ્કરોને ગમી ગઈ હોય તેમ અવારનવાર ગોકુળનગર સોસાયટીના મકાનોમાં ચોરીના બનાવો બની રહ્યા છે. ગોકુળનગરમાં રહેતા લોકો ઉત્તરાયણના તહેવાર બાદ શનિ રવિની રજાઓમાં પોતાના વતને ગયા હતા, તો આ તરફ ઘર બંધ થતાની સાથે તસ્કરોએ તેમના ઘરની મુલાકાત લઈ લીધી હતી અને ગત શનિવારની રાત્રે 4 બંધ મકાનોમાં તાળું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કરી મકાનમાં પડેલ મુદ્દામણની ચોરી કરી ઈસમો ફરાર થઈ ગયા છે. મકાન બંધ હોવાના લીધે કેટલી ચોરી થઈ તે જાણવા મળ્યું નથી, પરંતુ ઘરમાં પડેલ તમામ માલ સામાન વેરવિખેર કરી મોબાઈલ, લેપટોપ જેવી વસ્તુ કે જેનાથી ચોરી પકડાઈ શકે તેવી ચીજ વસ્તુઓનો સિવાય અન્ય રોકડ રકમ તેમજ દાગીના તસ્કરો ચોરી ગયા છે. બહારના દરવાજાના તાળા ઉપરાંત ઘરમાં લાગેલ સેન્ટર લોકો પણ તસ્કરો તોડવામાં સફળ રહ્યા છે. દિવાળીના તહેવાર પછી માત્ર 2 માસના સમયગાળા દરમિયાન ફરીવાર ગોકુળનગરમાં ચોરી થતાં સ્થાનિક રહેવાસી બનાસકાંઠા પોલીસની સલામતી માટે વિનંતી કરી રહ્યા છે. હવે અમારા સોસાયટીમાં વારંવાર ચોરી સાહેબ થતી રહે છે અને આ વખતે પણ રાતે 3 થી 4 ઘરના તાળા તૂટ્યા છે. એમાં મારું ઘર પણ લોક તૂટ્યું છે બરાબર. હવે એમાં એવું છે કે 3 થી 4 વખત ચોરી થઈ પણ હજુ સુધી કોઈ પકડાણા નથી. હવે એની યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. અંદર કદાચ ઘરમાં કોઈ એકલા બેન દીકરી સુધા હોય તો એને પણ કોઈ હાથ લગાડી શકે, એ પણ નમ્ર વિનંતી. એના માટે તમે ગમે તે કરી અને સાહેબ યોગ્ય તપાસ કરવા મારી નમ્ર વિનંતી બરાબર. કઈ રીતે પ્રવેશ કરે અંદર? અને સાહેબ એ લોક તોડી અને નકોજા બીજા તોડી અને પ્રવેશ કરી લે છે અને અંદરમાં જે ઘરમાં હોય બધું ચોરી જાય છે. આજે જે ચોરીથી બધા મકાનો બંધ હતા? હા, આજે જે મકાનો બધા એ બધા બંધ હતા, એમાં ચોરી થાય છે, બીજામાં ચોરી નથી થતી. એટલે જાનભેદો પણ હોઈ શકે એવી શક્યતા છે અમારા અંદાજ પ્રમાણે. એટલે સાહેબ થોડી તપાસ કરી અને એને કોઈ તપાસ કરો બરાબર. ધાનેરા શહેરમાં આવેલ સુદર્શન સોસાયટીમાં પણ ચોરીનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી છે. સુદર્શન સોસાયટીમાં આવેલા ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવેલા નાના તાળાને તસ્કરોએ આસાનીથી ખોલી ઘરમાં પ્રવેશ કરીને મકાનમાં રહેલી રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુ ચોરી ગયા છે. આ ઘટનામાં પોલીસે ઘરમાં જ રહેતા ઈસમોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.